સુપ્રભાતમ દોસ્તો દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપણી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. દોસ્તો, આજે આ ઉપક્રમનો 879મો એપિસોડ જ્યારે આપણે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે હું ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ બની રહે છે, જ્યારે દર અઠવાડિયે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનો વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આજે તાજેતરની ઘટનાનો વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ વિડીયો જે વિદ્યાર્થીઓ વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી કરંટ અફેર્સનો વિડીયો પહોંચાડી આપ પણ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એ બી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના આ બંને ઉપક્રમ, એક ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ, બે કરંટ અફેર્સ, દોસ્તો આ બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મને પણ એક જાતનું પ્રોત્સાહન પૂરું પડશે, પ્રોત્સાહન મળી રહેશે. એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના બંને ઉપક્રમ આપને પસંદ આવે તો ચોક્કસપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલા એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, પઠન કરવા જઈ રહ્યો છું. મિત્રો, આજનો સુવિચાર, સબકો એકઠા રખને કી તાકાત પ્રેમ મેં હૈ, સબકો એકઠા રખને કી તાકાત પ્રેમ મેં હૈ ઔર સબકો અલગ કરને કી તાકાત બ્રહ્મ મેં હૈ, કભી ભી મન મેં ભ્રમ ના પાલે. સબકો એકઠા રખને કી તાકાત પ્રેમ મેં હૈ ઔર સબકો અલગ કરને કી તાકાત બ્રહ્મ મેં હૈ, કભી ભી મન મેં ભ્રમ ના પાલે. દોસ્તો, બહુ સરસ મજાનો સુવિચાર કે જો એક રાખવા હોય તો એ પ્રેમની તાકાત છે અને અલગ રાખવા હોય તો એ આપણી ભ્રમ, આપણો જે ભ્રમ છે, વહેમ છે, શંકા છે, એ હંમેશા આપણને જુદા રાખતા હોય છે. પણ પ્રેમ એક એવી વસ્તુ છે કે પ્રેમ છે એ હંમેશા લોકોને સાથે રાખે છે, પછી પરિવાર હોય કે દેશ હોય. પણ જો એક બીજા વચ્ચે પ્રેમની જો ગંગા વહેશે તો ચોક્કસપણે એકતાના દર્શન થશે અને પ્રેમથી આખો દેશ શાંતિમય બની રહેશે. દોસ્તો, આ વાત હતી એ પ્રેમ અને ભ્રમ વિશેનો સરસ મજાનો સુવિચાર. મિત્રો, અભ્યાસની વાત કરીએ તો દોસ્તો આપણે જે ભણી રહ્યા છીએ એ અંગ્રેજી વ્યાકરણનો સૌથી અગત્યનો ચેપ્ટર, દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર, અને એ છે દોસ્તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મિત્રો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ રચના અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ રચના. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ રચના, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ રચના. જ્યારે બે વ્યક્તિ વચ્ચેની અથવા સામસામે જ્યારે કોઈ વાતચીત થતી હોય તો એને પ્રત્યક્ષ વાતચીત કહી શકાય. એની વાતચીત અન્ય દ્વારા કરવામાં આવતી હોય, અન્ય દ્વારા સાંભળવામાં આવતી હોય તો એ વાતચીતને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખીશું. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો આટલો ફેર રહેશે. મિત્રો, અત્યારે ભણીએ છીએ એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવાના નિયમો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. મિત્રો, અત્યાર સુધીમાં આપણે 7 નિયમો ભણી ચૂક્યા છીએ. મિત્રો, 8મો નિયમ જે અત્યારે ભણીએ છીએ એ 8મો નિયમ ખાસ યાદ રાખજો દોસ્તો. 8મો નિયમ છે, એ નિયમ છે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરવું. પ્રશ્નાર્થ વાક્યો જે હોય એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કેવી રીતે કરવું એના વિશેનો નિયમ છે, એ નિયમ નંબર છે 8, પ્રશ્નાર્થ વાક્યો. તો પ્રશ્નાર્થ વાક્યોનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરવું હોય તો જ્યારે ડાયરેક્ટ સ્પીચના જે વાક્યો છે એને સૌ પ્રથમ સાદા વાક્યમાં વિધાન વાક્યમાં રૂપાંતરણ કરવું. કેમ કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પ્રશ્નાર્થ વાક્યો બનતા નથી. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પ્રશ્ન, એટલે પહેલું કામ આપણે શું કરશું કે જે ડાયરેક્ટ સ્પીચના જે વાક્યો છે એને સાદા વાક્યમાં અથવા વિધાન વાક્યમાં રૂપાંતર કરીશું. બીજી વાત એ કરીશું કે જે આપણે સેડ ટુ ટોલ્ડ કરતા હતા, અત્યાર લગી સેડ ટુ ટોલ્ડ કરતા હતા એને બદલે હવે આપણે આસ્ક્ડ કરશું. શું કરશું? આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ, હાથ અથવા તો ઇન્ક્વાયર્ડ, આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ.
आ बीजो फेरफार। मित्रों हमें त्रीजो फेरफार, त्रीजो फेरफार शू करशु, जे बन्ने वाक्य ने जोड़नार शब्द जेने आपणे संयोजक कहीए छीए, जेने आपणे शुं कहीए छीए संयोजक, धेट मुकता हता, धेट मुकता हता, धेटने बदले हवे शुं करशुं, धेट नहीं मूकी पण धेटने बदले प्रश्नार्थ, प्रश्नार्थ शब्द पोते ज आवे छे, अथवा इफ के वेधर थी वाक्य जोड़ू। मित्रों त्रीजो, बन्ने वाक्य वच्चे आपणे त्यार सुधी शुं मुकता था, धेट। हवे जो प्रश्नार्थ शब्द पोते छे, का प्रश्नार्थ शब्द पोते, दाखला तरीके वॉट, वेर, हू, विच, आने प्रश्नार्थ शब्द कहेवाय, अथवा तो इफ अथवा वेधर। हवे दोस्तों प्रश्न ए थशे, प्रश्नार्थ, प्रश्नार्थ शब्दथी वाक्य शुरू थयुं होय, वॉट थी वाक्य शुरू थयुं तो धेटने बदले वॉट ज मूकशुं, विच थी वाक्य शुरू थयुं होय तो धेटने बदले विच मूकीशुं, हूम थी वाक्य शुरू थयुं होय तो धेटने बदले हूम मूकशुं, वेर थी वाक्य शुरू थयुं होय तो धेटने बदले वेर थी वाक्य संयोजक करशुं। जो आवा डबल्यू एच क्वेश्चन न होय, डबल्यू एच क्वेश्चन न होय तो इफ अथवा वेधर मूकी अने आपणे धेटनुं काम करीशुं। फरी एक वार, डबल्यू एच क्वेश्चन प्रश्नार्थ शब्द कोने कहेवाय, डबल्यू एच क्वेश्चन, वॉट, हूम, विच, जो एनाथी वाक्य शुरू थयुं होय तो ए शब्द ज धेटनुं काम करशे। वॉट हशे तो वॉट धेटनी जगह मूकशुं, विच हशे तो विच मूकशुं, પણ એ સિવાયના જો શબ્દથી વાક્ય શરૂ થયું હોય તો આપણે ધેટને બદલે ઇફ અથવા તો વેધર મૂકી અને વાક્યને જોડીશું। દોસ્તો આ વિડીયો 4-5 વાર સાંભળશો તો જ આ વસ્તુ તમને સમજાશે, તો જ વસ્તુ આવડશે। અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ એ ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇન્ડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યનું કેવી રીતે આપણે બદલશું એના વિશે ભણી રહ્યા છીએ। ફરી એકવાર દોસ્તો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે। ચાલો દોસ્તો ફરી પાછા કાલે મળશું, ત્યાં સુધી ભારત માતા કી જય।